गुड मॉर्निंग फ्रेंड्स, हमणा थोड़ा समय पहला थोड़ी बात करता था तो विकलनना जे सूत्रो छे एना आपण आगळ प्रश्न करी मतलब आगळ कंटिन्यू करी पांचमा धोरणनो सूत्र मानी लो आ रीतनुं सूत्र आपे छे डी बाय डी एक्स के एक्स इज इक्वल ज्या के अचळ अचळ એટલે ઘણા લોકો એ સાહેબ આ તો પહેલા નંબર સૂત્ર હતું એ રહી અચળ પદ હોય તો વિકલન કેટલું કરી દેવાનું જીરો પણ યાદ રાખો અચળ પદ સાથે બીજું કંઈ છે અને જે બીજું છે એ આની સાપેક્ષે વિકલન બતાવે છે તો યાદ રાખ એકલું અચળ પદ હોય ધારણ આ રીતનું હતું પેલા આ રીતે હતું વિધિ ગુણ સ્કેલોન એક શીખવાડે આવી દેતો ને ડી બાય ડી એક્સ કે તો જવાબ જીરો આવે અચળ પદનું વિકલન જીરો થાય પણ એ અચળ પદ સાથે કંઈ છે તો જુઓ તમારે શું કરવાનું અચળ પદ બહાર કાઢી નાખવાનું की बात करते तो शू बने की बात करते तो शू बचे डी एक्स बाय डी एक्स डी एक्स बाय डी एक्स टू डी जाए वन थाय तो जवाब शू आओ कि याद रख एक लू अचल पद पर जवाब जीरो पर अचल पद साथ में बीजू कोई सम हो तो अचल पद बाहर निकल आता है तो शू निकल जाए डी एक्स बाय डी एक्स ले के ओके धारो हूँ थोड़ा एक्जाम्पल समझी पाड़ू मे बी तुमने आवड़ो से आप हाव एवं छे आ रीत एक्जाम्पल अँ लगे रोड पर आपने जगह में d by dx અહીંયા હું લખું 5x શું થાય ચલો તો તમને તાર ખબર પડશે આ અચળ પદ એટલું નહીં એના સાથે x તો 5 અચળ લઈ લેવા અને d અહીં શું dx by dx જવાબ શું આવો ઓન્લી 5 મજા આવી હશે એકદમ સિમ્પલ છે ચલો ધારો આ લઈ લેવો d by dx અહીંયા 10 x લેવો તો જો અહીંયા અચળ પદ એટલું નહીં એના સાથે x તો 10 કોમન કરના અને x ની સાથે સિમ્પલ શું થાય એક લખવાનું જ ના હોય ડાયરેક્ટ જવાબ ઓકે માની લો કોઈને તમે આ રીતે પૂછ્યું તો શું થશે પછી 5x ની 4 તો થોડું છે ના કોમ્પ્યુટર સ્ટાઇલ માં પ્રોસેસ પ્રમાણે જો 5 કી પૂછે અજર તો અજર પર કાઢના તો વધ્યું શું d by dx x ની કેટલી ઘાત 4 ઘાત હું એટલું x ની ઘાત રાઉન્ડ શીખવાડી દઉં તમારે શું કરવાનું 5 તો લખી દેવાનું આ ઘાતમાં શું કરવાનું ઘાત આટલો લઈ લેવાનું એક ઘાત ઓછી કરી દેવાનું ફોર એક્સ થ્રી થાય તો જવાબ શું થયું 5 6 20 જવાબ આવો 20x³ આ સમજતા હશો બરાબર તો પ્રેક્ટિસ કરી દેવાનું છે સમજીને પ્રેક્ટિસ કરી દેવાનું છે આવડતું તમને નહીં બરાબર મગજમાં ફિક્સ કરો તમને કશું જ નહીં આવડતું બરાબર એના સિવાય છઠ્ઠા નંબરનું સૂત્ર પણ હું તમને શીખવાડું છું આ રીતનું સૂત્ર છે ડી બાય ડી એક્સ ln x is equal to 1 over x and sakhara no sutra ache d by dx e raise to x is equal to e raise to x aa banne je sutro che na e basically aapna kare jarur nahi no need of barabar atyare hal jarur nahi to hu badhu lai shu confuse thai jashu ahiya ln x no matlab shu thai tamne khabar hase ln x no matlab thai log log x pan kitla biju par kitla biju par આપણે જે લોગેરીધમ જોઈએ છે એ બેઝિકલી કેટલા બેઝ ઉપર હોય છે 10 બેઝ ઉપર અહીંયા ln નો મતલબ e ના બેઝ ઉપર હોય છે બરાબર તો એ બધી વસ્તુ પછી શીખશું એમાં ખાસ પડવાની જરૂર નથી ઓકે અને બીજી વસ્તુ આ ધ્યાનમાં રાખો e ની x ઘાતનું પદ હોય ને તો એનું વિકલન e ની x ઘાત તમે કેમ સાહેબ જો જરૂર નહીં શું કેમ શીખવાડો છો એટલા માટે કે મારે બુકની માટે જરૂર નહીં પણ ધારો કોઈ તમે એક કોમ્પિટિટિવ એક્ઝામની બુક લઈને બેસશો અને તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો તો પછી આ ટાઈપનું એક્ઝામ્પલ આવશે તો તમને કંઈ તકલીફ ના પડે એટલા માટે મેં ખાલી સૂત્રો આપી રાખ્યા છે બરાબર હું જરૂર પડશે એક સોલ્યુશન તો કરતો જ ઓકે પણ એક સાથે બધું તૈયાર કરો જશો તકલીફમાં મૂકી જશો હાલ ખાલી 5 સૂત્રો સુધી તૈયાર કરવાનું છે હવે એ જ રીતે ત્રિકોણમિતિની અંદર પણ સૂત્રો આવતા હોય જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો હવે તમે ત્રિકોણમિતિના સૂત્રો પર પણ જઈએ ઓકે હવે આઠમા નંબરનું સૂત્ર લઈ લીધું આ રીતે ડી બાય ડી એક્સ સાઈન એક્સ સિમ્પલ સૂત્રથી વિચારશો આપણે તો યાદ રાખજો તમે સાઈન વિધે ત્રિકોણ લીધે છે ત્રિકોણ લીધે વિધેયનું x ની સાપેક્ષે વિકલન કરશો જવાબ આવશે માઇનસ કોસ એક્સ બરાબર સોરી માઇનસ નહીં પ્લસ કોસ એક્સ સાઈન x નું વિકલન પ્લસ કોસ એક્સ થશે ગોખી જ મારવાનું છે યાદ રાખવાનું સાઈન નું વિકલન કોસ થાય અને એ જ રીતે d બાય dx કોસ એક્સ નું વિકલન કોસ એક્સ નું વિકલન સાઈન x થશે પણ નેગેટિવ साइन नो प्लस कोस थाय कोस नो माइनस साइन याद रखो ऊपर से हाल माटे આપણા પાસે ખાસ કોઈ ઓપ્શન નહી હા ઓકે તો આપણ સૂત્ર યાદ રાખવા પ્રયત્ન કરજો એના સિવાય પણ હું તમને જે થોડાક બેઝિક નિયમો છે એના સૂત્રો આપી દઈશ જેથી તકલીફ નહી પડે ઓકે
ધારો કે 10માં નંબરનું સૂત્ર આવું છે ગુણાકારનું લઈ લીધું b / dx u into v આ ગુણાકાર છે હવે એ u કે v બંનેમાંથી કોઈ અચળ પદ નહીં અચળ પદ નહીં તો બંને પદનું શું છે ગુણાકાર તો ગુણાકારની અંદર બીજું કેવી રીતે કરવાનું તો ઘણા શું કરશે આ રીતે લખી છે du into dx into dv into dx તો હવે સાદો ગુણાકાર નહીં આ રીતે તમે નિયમ એપ્લાય કરી શકો નહીં એનો નિયમ કેવી રીતે એપ્લાય કરવાનો એ બરાબર સમજી લેજો તમારા પાસે કેટલા પદો છે અંદર બે છે એક પદનું વિકલન કરો બીજું પદ અચળ છોડો પછી બીજા પદને જેને છોડી દીધું હોય એનું વિકલન કરો જેનું વિકલન કર્યું હોય એને છોડી દો આ રીતે માની લો હું u છોડી દઉં છું એમ ના લખી દીધું તો બીજું કોઈ પદ હોય v તો v નું વિકલન કરો dv / dx પછી પ્લસ કરી દેવા બરાબર હવે જેનું વિકલન કર્યું છે ને એને અચળ કરો જેનું છોડી દીધું છે એનું વિકલન કરો du / dx બસ આ લખી લે આ બધા મેથેમેટિક્સના નિયમ છે બરાબર જો u છોડી દીધું તો v નું વિકલન કર્યું પ્લસ v નું વિકલન કર્યું એને છોડી દીધું અને u નું છોડી દીધું તો v નું વિકલન એક્ઝામ્પલ પ્રેક્ટિસ થી જાવા સૂત્રો પ્રેક્ટિસ થી યાદ રહે યાદ રાખવા સિમ્પલ ફોર્મ્યુલા એ છે પણ હા હું ખાલી લખાવું છું ક્યાં ક્યાં સૂત્રો વપરાશે તો એક આ દસમા નંબરનું સૂત્ર છે એ પણ ધ્યાનમાં રાખી શકો છો આઈ હોપ કે તમે સમજતા હશો હજી આ જે ગુણાકારનું સૂત્ર છે તમે કોઈ કહે સાહેબ આપણે u છોડી દઈએ કે પહેલા v છોડી દઉં ચાલો જો આ પદ ક્યાં તો આવશે આ બીજું પદ આવશે કોઈ ફરક ના પડે સરવાળાની અંદર નિયમ પડે ક્રમનો એટલે અહીંયા તકલીફ નહીં પણ એ જ રીતે ભાગાકારનો નિયમ શીખવાડું b / dx u / v આ રીતે ભાગાકાર છે ભાગાકાર તો ભાગાકારની અંદર ક્રમનો નિયમ બદલાશે નહીં મતલબ ભાગાકારની અંદર ક્રમ તમે ચેચરા કરી શકો જો શું કરવાનું સૌથી પહેલા આ રીતે દોર દેવાની પછી જે છેદ હોય ને એ છેદનો વર્ગ કરી દેવા છેદ શું છે આપણો વી તો વી નો વર્ગ કરી નાખો ઓકે જે છેદ છે એનો વર્ગ કરી નાખો પછી છેદ છે ને એ એમને એમ રાખવા એમ નહીં અને જે અંશ છે એનો વિકલન કરી નાખો યુ બાય બી એક્સ યુ એક્સ ની સાપેક્ષે વિકલન યુ બાય બી એક્સ પછી ફરજિયાત પાઇન્ટ્સ રાખવા પછી જેનું વિકલન કર્યું તો એને અચળ કરી દેવાનું જેનું વિકલન નહીં કર્યું એનું વિકલન કરો યુમાં અચળ કરી દો અને જે અચળ છોડ્યું હતું એનું વિકલન કરો પણ યાદ રાખો અમુક ક્રમ બદલી શકાય નહીં ભાગાકાર ક્રમ ના બદલાય યાદ રાખજો શું કરવાનું જે છેદ છે અને છેદનો વર્ગ કરી દેવાનો જે પણ આપે એનો વર્ગ કરી દેવાનો ઓકે વર્ગ કર્યા પછી આ જે છેદ છે લખી દેવા પહેલા અને જે બીજું પદ અંશ વધ્યું એનું વિકલન કરી દેવાનું પછી માઇનસ ફરજિયાત કરી જેનું વિકલન કરી દેવાનું અચળ કરી દેવાનું જેનું વિકલન બાકી છે એનું વિકલન કરી દેવાનું આ ભાગાકાર નિયમ છે તો આ બધા બેઝિક મેથેમેટિક્સના નિયમો છે ત્રિકોણમિતિના આધારે જે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરો હજી તો ઘણું બધું છે જુઓ આ તો મેં ખાલી સૂત્રો શીખવાડ્યા છે બરાબર ફરજિયાત શીખવા જ પડે ભાઈ કારણ કે આપણા પાસે કોઈ ઓપ્શન નહીં રહે બરાબર જુઓ આનો ઉપયોગ કેવો હશે બહુ ઓછો આનો ઉપયોગ પણ બહુ ઓછો મોટાભાગનું સૂત્ર જે વપરાય છે એ આવી જ વપરાય પડે ડી બાય ડી એક્સ એક્સની એન આર ઇઝ ઇક્વલ ટુ એન એક્સ એન માઇનસ વન આવે જ નિયમ વપરાય છે તો મેં ગુણાકાર ભાગાકારનો નિયમ વાપર્યો બરાબર એક બદલાય છે થોડું અલગ છે તેને શીખવા દીધો સરવાળા બાદ બાકીમાં કશું જ નહીં કરવાનું તો નોર્મલ જે નિયમ આપણે કરીએ છીએ તે રીતે આપણે કરવાનું હોય છે બરાબર તો અહીંયા તમે આ એક્ઝામ્પલના સૂત્રો ખાલી લખી દેજો મહેરબાની કરીને સૂત્રો લખજો બાકીની વસ્તુ હું પછી સમજાવું છું સ્ક્રીનશોટ લઈ લેજો